अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांक यूनिट 5 हियर वी आर डांसिंग जेमा स्वाध्यायपोथी कार्य। विद्यार्थी मित्र स्वाध्यायपोथी कार्यनी अंदर आपने प्रश्न 7 सुधी अभ्यास कर्यो हतो। आजे आपणे प्रश्न 8 करीशुं। तो चलो शुरू करिए प्रश्न 8। आपेला शब्द माटे कोई पण बे वस्तुओना नाम कौंसमांथी शोधीने लखो। आपेला शब्द एटले के अही शब्द आपवामां आव्या छे। कौंसमांथी वस्तुओना नाम शोधीने अही आपेली जग्यामां लखवाना छे। चलो पहेलुं छे बिग, बी आई जी बिग। बिग एटले मोटू। कौंसमां आप्युं छे एलिफंट माउस अने हॉर्स। तो अहीं आवशे एलिफंट अने हॉर्स, ई एल ई पी एच ए एन टी, एलिफंट एटले हाथी, हॉर्स एच ओ आर एस ई, हॉर्स एटले घोड़ो। बीजू छे स्मॉल एटले नानू, एस एम ए डबल एल, स्मॉल एटले नानू। काउंसमां आप्युं छे माउस, डॉनकी अने रेबिट। माउस एटले ઉંદર, ડોન્કી એટલે ગધેડો અને રેબિટ એટલે સસલું। તો આમાંથી બે વસ્તુ શોધવાની છે જે નાની છે। તો શું છે નાનું? માઉસ અને રેબિટ। તો અહીં લખીશું એમ ઓ યુ એસ ઈ, માઉસ એટલે ઉંદર, અને રેબિટ આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું। હવે ત્રીજું જોઈશું ટોલ। ટોલ એટલે ઊંચું। કૌંસમાં છે કોકોનટ ટ્રી, રોઝ પ્લાન્ટ અને બનિયન ટ્રી। તો જે લાંબુ છે કોકોનટ એટલે નાળિયેરનું ઝાડ, રોઝ પ્લાન્ટ એટલે ગુલાબનું છોડ, અને બનિયન ટ્રી એટલે વડનું વૃક્ષ। તો અહીં આવશે કોકોનટ ટ્રી, સી ઓ સી ઓ એન યુ ટી ટી આર ડબલ ઈ, કોકોનટ ટ્રી એટલે નારિયેળનું ઝાડ, અને બનિયન ટ્રી બી એ એન વાય એ એન ટી આર ડબલ ઈ, બનિયન ટ્રી એટલે વડનું વૃક્ષ। ચોથું છે શોર્ટ। શોર્ટ એટલે ઠીંગડું અથવા નીચું। શોર્ટ એટલે શું? ઠીંગડું અથવા નીચું, એસ એચ ઓ આર ટી, શોર્ટ એટલે ઠીંગડું અથવા નીચું। તો અહીં કૌંસમાં આપવામાં આવ્યું છે રોઝ પ્લાન્ટ, કોકોનટ ટ્રી અને તુલસી પ્લાન્ટ। તો રોઝ પ્લાન્ટ એટલે ગુલાબનું છોડ, કોકોનટ ટ્રી એટલે નારિયેળનું વૃક્ષ અથવા નારિયેળનું ઝાડ, તુલસી પ્લાન્ટ એટલે તુલસીનું છોડ। તો અહીં આ જે બે છે રોઝ પ્લાન્ટ અને તુલસી પ્લાન્ટ એ શું છે? નીચા છે, અને કોકોનટનું જે નારિયેળનું જે ઝાડ છે તે ઊંચું છે। તો અહીં આપણે લખીશું રોઝ પ્લાન્ટ, તો આર ઓ એસ ઈ પી એલ એ એન ટી, રોઝ પ્લાન્ટ એટલે ગુલાબનું છોડ, અને બીજું છે ટી યુ એલ એસ આઈ તુલસી પી એલ એ એન ટી, પ્લાન્ટ એટલે તુલસીનું છોડ। અહીં આપણે આ બે નામ લખીશું। આગળ જોઈશું પાંચમું લોંગ। કૌંસમાં આપ્યું છે પેન્સિલ, ઇરેઝર અને પેન। લોંગ એલ ઓ એન જી, લોંગ, લોંગ એટલે લાંબુ। કઈ વસ્તુ લાંબી છે? પેન્સિલ, ઇરેઝર એટલે રબર, અને પેન એટલે પેન। તો અહીં બે વસ્તુ આવશે લાંબી, પેન્સિલ પી ઈ એન સી આઈ એલ પેન્સિલ, અને બીજું છે પી ઈ એન પેન। આગળ જોઈશું છઠ્ઠું છે હેવી। હેવી એચ ઈ એ વી વાય, હેવી, હેવી એટલે ભારે। તો અહીં કૌંસમાં આપ્યું છે બેગ, કોટ અને રિબન। તો બે વસ્તુ જે ભારે છે તેનું નામ લખવાનું છે। તો અહીં લખીશું બેગ, બી એ જી બેગ, બેગ એટલે બેગ, અને પોટ પી ઓ ટી, પોટ એટલે માટલું, એ ભારે છે, અને રિબન જે છે તે હલકી છે। સાતમું નંબર 7 લાઇટ એટલે
हलको, LIGHT, लाइट। लाइट एटले हलको। हवे अहींथी हलकी बे वस्तुओना नाम शोधवाना छे, इरेजर छे, चेर छे अने चाक। तो शुं आवशे? इरेजर एटले रबड़, ERASER, इरेजर। अने बीजू छे चॉक, तो CALK, चॉक एटले चाक। नंबर एक, कॉल्ड। कॉल्ड एटले ठंडू, COLD, कॉल्ड। कॉल्ड एटले ठंडू। એમાં આવશે આઈસ, અહીં આપવામાં આવ્યું છે ટી આઈસ અને આઈસક્રીમ, તો ઠંડી વસ્તુઓના નામ અહીં લખવાના છે, તો આઈસ આવશે અહીં, ICE, આઈસ એટલે બરફ, અને બીજું છે આઈસક્રીમ, ICE, CREAM, ક્રીમ, આઈસક્રીમ એટલે આઈસક્રીમ। હવે નંબર 9 જોઈશું, હોટ, HOT, હોટ એટલે ગરમ। કૌંસમાં આપ્યું છે આઈસક્રીમ, ટી અને કોફી, તો અહીંથી ગરમ વસ્તુઓના નામ લખવાના છે, તો TEAT એટલે ચા, અને કોફી, COFFEE, કોફી, કોફી એટલે કોફી। પ્રશ્ન 8, એ તમે તમારી સ્વાધ્યાયપોથીમાં સુંદર અને સ્વચ્છ અક્ષરે લખી લેવાનું રહેશે। અહીં સુધી આપણે અભ્યાસ કર્યો, આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું। અલ્લાહ હાફિઝ।